हेलो यूट्यूबर फैमिली, केम छो? सबने गुड मॉर्निंग, जय श्री कृष्ण। गुड मॉर्निंग माय चकू। શું થયું? કે ચલ જય શ્રી કૃષ્ણ કેમ જાતે વગાડી ન કરે? આ તો ફાઈજી તા કેવું છે? જય શ્રી કૃષ્ણ તો પહેલા જો ક્યાં કહે છે, તો કજ્જો કરે છે હવે, એને હવે ઊંઘ આવી છે એટલે ઊંઘશે હવે। અને મમ્મી અત્યારે તુલસી કેમ તોડી દીધી? મમ્મી આપણે નહીં તોડી, સામે તોડી મૂકી દઈએ, ચામાઈ નંખાય અત્યારે। તા બીજને શું કરે છે? આ બીજને કુંડામાં નંખાય, આની તુલસી ઉગે, સુકાઈ ગયેલા બી હોય આ રીતે વેસ્ટ નહીં કરવાના, એના કુંડામાં કુંડામાં નાખી દેવાનું, જમીન પર જલ્દી ઉગે। હા, અમુક વખત એવું થતું હોય છે કે આપણે ઉગાડવાનો પ્રયત્ન કરે તો ના ઉગે, પણ અમુક જે ગમે તે જગ્યા ઉગી જાય, કોમ્પ્લેક્સમાં ઉગી જાય, પણ ઘરના આગળ ઉગાડવાનો પ્રયત્ન કરે તો ના ઉગે, ઉગી જાય। હું જાઉં છું હવે, જય અંબે, હું જાઉં છું। હા તો હાલો ચલ, આવ્યું જો બા, તને મોમ આપે બેટા, લઈ લે હેત વાતો, નાનું તો બહુ ખાતો તુલસી। હા તો બકરાને જેમ ખાઈ જતો તો, અને અમારી બકી, બકીને શું ભાવે? હે બકી, તને શું ભાવ દીકા, ભાવે તુલસી? જોજો હમણાં મોઢુંનું, હા કેવું છે બેટા? હા બા મસ્ત છે ને, તું હાલો બીજું પકડી, પાછળ પકડી છે કશું ના થાય। ચલો હાલો, ચાલ આટો ખવડાવજો, ચાલ બેટા। કૃષ્ણ સૌને મારા, આજે અમે કોબી બટાકાનું શાક બનાવ્યા છે, અમે કોરું બનાવ્યા, રસાવડું નથી કરતા, સવારે દાળ ભાત ને શાક ને રોટલી બનાવતા એટલે બટાકાનું શાક, કોબી બટાકાનું શાક કોરું બનાવ્યું। પણ ભાવેશ રાજકોટથી જે પાપડ લાવ્યો છે એ પાપડ કાલે એટલા સોફ્ટ લાગ્યા હતા, પણ કાલે ભાવેશ ઘરે નહોતો, આજે ભાવેશ બધા માટે, અમે એવું લાગે કે આપણે પણ એક રેસ્ટોરન્ટમાં બેસીને જમતા હોય એવું ફિલિંગ થતું હોય એવું, એટલે હું આજે હું પેલા પાપડ જે કાલે લાવ્યા હતા એ પહેલાં પાપડ તળી લઈશ, પછી એના અંદર કોબી બટાકાનું શાક આપણે વઘારી લઈશું। નાના નાના પાપડ છે, જ્યારે તેલમાં કઢાઈ અમે ગયા પછી એવા મસ્ત, જેમ આપણે ચોખાની પાપડી કેવા તળતા હોય એવા ફૂલે છે પાપડ, અને ખાવામાં તો એટલા સોફ્ટ લાગે છે જેને મોઢામાં મૂકીને ઓગળી જતા હોય એટલા મસ્ત લાગે છે। અમે સુરતી લોકો ને એટલે અમને મોઢે દેવા તો કંઈક ને કંઈક જોઈએ, ચાહે પાપડ હોય, અથાણું હોય, ને આપણા ગુજરાતી ના બધું સાથે ના હોય તો ભોજન અધૂરું લાગતું હોય છે। ભોજન તો બને એની સાથે બધા ચટાકા પણ હોવા જરૂરી છે, એટલે આવી રીતે અમે પાપડ ને બાપડ બધું તળીને મૂકતા હોય છે, સાથે અથાણા હોય, ખાવાની ખૂબ મજા આવે। કોબી બટાકાનું શાક બનાવવાનું છે આજે, આવી રીતે કોબીન બટાકા મસ્ત સુધારી દીધા, રૂટિંગ મસાલા છે, આદુ ને મરચ લસણ છે, અને ચાર પરી ચાર પાંચ પરી જેવું તેલ મૂક્યું છે અને રહી નાખ્યું છે। આ કોબી બટાકાનું શાક રહી થી સારું લાગે છે, અમે રહી જ નાખીએ છીએ, એમાં જીરું નથી નાખતા, તેલ થઈ ગયું છે, રહી ફૂટી ગઈ છે, અને આદુ અને મરચાંનું પેસ્ટ નાખી દીધું છે, એમાં આપણે રૂટિંગ મસાલા કરી દઈશું, પણ જરીક પહેલાં પાણી કાઢી દઈશું એટલે આપણા મસાલા બળી ના જાય, લાલ મરચી નાખ્યું, ઘી, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, મીઠોના થોડુંક પાછળથી નાખીએ, હવે આપણે કોબીને બટાકા જે કર્યા છે એ અંદર નાખી દઈએ, સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ, બધી વસ્તુને આપણે મસ્ત મિક્સ કરી લઈએ। કોબીનું પાણી છૂટું હોય છે એટલે પહેલાં પાણી નહીં નાખીએ, એમ જ જે આપણે ધોઈ નાખ્યું છે ચોખ્ખા પાણીથી એનું પણ પાણી છૂટશે, કોબીનું પણ પાણી છૂટશે, પછી જોઈશે કે આપણે પછી પાછળથી પાણી નાખીશું, પણ બને ત્યાં સુધી આપણે કોરું શાક બનાવવાનું છે,
નહીં જરૂર પડે તો નહીં નાખવાનું, પણ બટાકા ચરવા પૂરતું આપણે પાણીનો ઉપયોગ થોડોક જ કરીશું. થોડી હળદર ઓછી લાગી રહી છે, સેજ હળદરનો ઉપયોગ કરીશું અને સેજ લાલ મરચું. હવે એને ધીમા તાપે એને સીજવા દઈશું. આ રીતે આપણું કોરું શાક તૈયાર થઈ ગયું છે. અમે આવી રીતે કોરું એકલા તેલમાં જ બનાવતા હોય છે. થોડુંક પાણી નાખ્યું હતું બટાકા ચરવા પૂરતું, પાણી બધું વરી ગયું છે અને કોરું મસ્ત થઈ ગયું છે. આ રીતે અમે કોબી બટાકાનું શાક બનાવતા હોઈએ છીએ. 12 વાગ્યા છે અને ધનવી છે ને મને પાપા બોલી હતી, બે વખત બોલી ને બેટા. એટલે મમ આપી દે પપ્પા. મને આપો બેટા મમ. હા માય દીકુ મારી આપી દે. ધની પાપા બોલ ચોકેટ આપું તને. ચલ ધની પાપા બોલ ચોકેટ આપું. મસ્ત બોલ પાપા. સોના કોબી બટાકા. કોબી બટાકા. કોબી બટાકાનું શાક અને હવે ધનવીને છે ને ચોકલેટ આપો. પછી જોડું બોલાવો પાપા. સારું બસ ચોકલેટ કેન્સલ, કારણ કે ધનવીને છે ને શરદી થઈ ગઈ છે ને. ધની બોલ ને બેટા, બોલ ને બેટા. પાપા બોલ ને મધીકુ. પાપા બોલો ને બેટા. તો મસ્ત ડેરી મિલ્ક આપો. બચ્ચો બચ્ચો રૂપિયા વાળી બોલ ને બેટા. કોબી બટાકાનું શાક, દાળ ભાત રોટલી અને મરચા વઢવાની અને પાપડ. એતને બહુ ભાવ પાપડ. એ જો ધનવી ગઈ છે એના જોડે. ધની પાપડ લઈ લે બેટા, પાપડ લઈ લે ભી જોડેથી. તું શું ખાવાય? શું શું પાપડ ખા છે ને. અત્યારે બંસલ મોલ કરીને ફર્નિચરનો મોટો શોરૂમ છે, ત્યાં આવ્યો છું સોફા જોવા માટે. કારણ કે ઓફિસ માટે એક મારે સોફાની જરૂર છે, 3x3. જોઈ લઉં કેવું રહે છે, તમને કહું. ત્રણ જગ્યા તો મને લાગે છે મોગો તો છે, બીજે નજર તો મારી લઉં. આ બધી સોફાની રેન્જ બહુ હાઈ લેવલની છે. બહુ જ મોટો વિશાળ શોરૂમ છે, ઘણી બધી ડિઝાઇનો છે. મને તો એક આ વસ્તુ વધારે ગમી, બટ એની પ્રાઇસ 37,500. ક્વોલિટી ઘણી સારી છે. નહીં બસ બીજી જગ્યાએ તપાસ કરું. અત્યારે જેમ બે કરી ફર્નિચરવાળા છે ત્યાં ચેક કરવા આવ્યો છું, બીજા વસ્તુ મેળ પડે છે. ફાઇનલમાં તો એક આ સોફો સારો એવો ગમ્યો છે. એમના જોડે બીજી પણ એક ડિઝાઇન છે, એક આ છે અને અરે બ્લેકમાં નથી હાજર. સારી એવી મોટી રેન્જ છે હમણાં ત્યાં આગળ. જો કોઈ મહેસાણાનો હોય તો અહીંયા દુકાનમાં વિઝિટ કરજો, સારી એવી ક્વોલિટી તમને જોવા મળી જશે. હવે અમારું મન તો આમાં જામેલું છે, એ દેખીએ છીએ શું થાય છે. અમારા મહેસાણા તોરણવાડી ચોક પાસે એક ભાઈ ભૂંગળા બટાકા વેચવા માટે આવેલા છે. લારી ચાલુ કરી છે તો બસ એક પ્લેટ મંગાવી છે ભાઈએ. હા ભાઈને ખાવાની ઈચ્છા થઈ ગઈ અને મસ્ત તીખા તીખા ભૂંગળા બટાકા છે, ખાઈએ હવે. જય શ્રી કૃષ્ણ સૌને મારા. આજે અમે મોટે સોલા ચણાનું શાક બનાવીએ છીએ રસાવાળું. હવે અમારે ઘેર કેવી રીતે બન્યા છે એ તમને રેસીપી બતાવું. મેં 4 કરી જેવું તેલ મૂકી દીધું છે. આદુ લસણ પછી સૂકી ડુંગળી અને ટામેટા અને ચણા બાફ્યા છે એના અંદર રસો જાડો કરવા માટે મેં થોડીક તુવરની દાળ અંદર નાખી છે એટલે રસો જાડો થાય. 4 પરી જેવું તેલ નાખી દીધું છે. એના અંદર આપણે થોડુંક લસણ નાખી દઈએ. લસણ મસ્ત કોતરાઈ જાય. એટલે એના અંદર ડુંગળી નાખી દઈએ.
ડુંગળી ને થોડીક ધીમાથ આપણે સરસ આપણે કોતરી લઈએ. ડુંગળી થોડી કોતરાઈ ગઈ છે, એના અંદર 2 ટામેટું હતું, નાના નાના 2 ટામેટા હતા, એને મેં સુધારી લીધા છે. એને પણ આપણે તેલમાં નાખી દઈએ. એના અંદર આપણે રૂટિંગ મસાલા કરી દઈએ. આમાં લાલ લીલું મરચું નથી નાખ્યું, એટલે લાલ મરચાંને જ આપણો ફ્લેવર રાખીશું. કાશ્મીરી મરચું છે, તીખા કલર તીખાશ પણ આવે અને કલર પણ પકડાય, દોઢ જેવું આપણે નાખીશું. ચણા છે એટલે સાધારણ હિંગ નાખીએ, ધાણા જીરું, હળદર, ગરમ મસાલો, બધું નાખીને આપણે મસ્ત આપણે કોતરી લઈએ. મીઠું નાખેલું છે ચણામાં, જોઈશું તો પછી પાછળથી આપણે મીઠું નાખીશું. આવી રીતે કરવાથી થોડા ટામેટા સોફ્ટ થઈ જતા હોય છે અને એનો રસો પણ સારો જાડો થતો હોય છે. આજે છોલે ચના બનાવ્યા, એમાં પૂરી આજે નહીં બનાવી, કારણ કે પૂરી કોઈ અમારા ઘરમાં ખાસ ખાતું નથી, એટલે આજે પરોઠા અને ચણાનું શાક. હવે મસ્ત આપણો મસાલો કોતરાઈ ગયો છે, હવે એના મેં આપણે ગ્રેવીમાં નાખી દઈશું. એના અંદર એવરેસ્ટનો ચણા મસાલો, સોલે ચણા મસાલો આપણે થોડોક નાખીશું. આનો ટેસ્ટ બહુ સારો આવતો હશે. ચમચી 1.5 ચમચી જેટલો આ મસાલો આપણે આનામાં નાખી દઈશું, એટલે એની ફ્લેવર ખૂબ સારી આવશે. એના અંદર થોડી કસૂરી મેથી નાખીશું, પંજાબી સબ્જી જેવો એનો ટેસ્ટ આવશે. થોડુંક રસો કરીશું આપણે, હવે એને ઉકળવા દઈશું અને પછી એમાં થોડાક ધાણા નાખીશું તો આપણી સબ્જી તૈયાર. અમે આ રીતે વઘારીએ છીએ, તમે કઈ રીતે વઘારો અમને જરૂરથી કોમેન્ટ કરીને કહેજો. આ સબ્જી સાંજે આવી ગરમ ગરમ પરોઠા સાથે ખાવામાં ખૂબ મજા આવતી, તો આપણને એવું લાગતું હશે કે આપણે કોઈક રેસ્ટોરન્ટમાં ખાતા હોય એવું ફ્લેવર આવે છે. આ રીતે તમે પણ ચોક્કસથી વઘારજો અને અમને કોમેન્ટમાં જરૂરથી કહેજો કે અમારી સબ્જી તમને કેવી લાગી. 8:11 સુમનાજ, છોલે ચણા અને પરોઠા. વાહ ભાઈ વાહ. ખબર નથી પણ એઝ અ ટેસ્ટ ગુડ, સારા છે. આઈ થિંક લિક્વિડ છે, પણ લિક્વિડ નાખ્યું તું નહીં, કોરા નથી. મેં ખાધા, મને ટેસ્ટ સારો લાગ્યો, એટલે મેં બાળકને સજેસ્ટ કર્યું. ભાઈ યાર બીજું કંઈક ચણા અંદર એનજીલો કંઈક હતા, ચણા મસાલો કંઈક બનાવતો હશે ભાઈ. જોયું ક્યાં હા, મમ્મી અને ધણવી બે જણા આટો મારતા હશે સાયકલ ઉપર, મોટો રાઉન્ડ એન્ડ રાઉન્ડ કરશે સાયકલ લઈને. ચલો ત્યાં સુધી મમ્મી રમણ, ત્યાં સુધી બધા જમવાનું ચાલુ કરીએ. અને કાલથી મારો ઓફિસ આવવા જવું, કલાક કામ ચાલુ થઈ જાય છે. અને આજે મસ્ત સોફા જોઈને આવ્યો છું,
બ્લેક કલર ના ભાઈ ના જોડે બ્લેક કલર હાજર નતો કઈ જગ્યાએ ઓર્ડર આપી દો એકાદ વીક ની અંદર રેડી થઈ જશે એટલે હવે કાલે બધું ફાઇનલ કરવાનું છે સોફો કમ્પ્લીટ થઈ જાય કારણ કે ઘણા સમજ મારા સોફો લાવવો હતો ઓફિસ માટે પણ સેટ નતું થતું હવે આની અંદર મારા લાદા લાવ્યા વગર છૂટકો જ નથી એટલે કમ્ફર્ટેબલ રહે બેસવા માટે પણ કારણ કે ત્યાં કસ્ટમર આવી ગયા હોય તો એ સોફામાં આરામથી બેસી શકે ચલો હવે જમવા બેસી જઈએ અમે શું કહે બેટા રોટી હું થાય હું શું આપવા ગયો તું ખબર નહીં મેં છે ને વોટ આપ્યો ને તે કેનો કાલથી પૂછપૂછ કરે છે કે આ પપ્પા તમે શું કરીને આવ્યા શું કરીને આવ્યા મેં તો વોટ આપીને આવ્યો વોટથી છે ને બેટા દેશ બદલાઈ જાય આપણો એક વોટથી આખો દેશ બદલાઈ જાય સમજો વાત ને હમ જો એ છે ને જાતે જ ખાય છે ને બેટા તું ગુડ બોય છે ને ચોટ્યું બેટા એવું ના કરાય સાફ કર પેલો રૂમાલ પડ્યો લે રૂમાલથી સાફ કર દાદા જોડે રૂમાલ છે ને સાફ કરો શું મસ્તી એટલી ચલો મસ્ત છોલે રોટ પરોઠા ડુંગળી ભટુરે કહેવાય શું કહેવાય ભટુરે હા ભટુરે છે ને મને ભાવતા નથી એટલે મારા માટે મારા બધા માટે પરોઠા જ કરી દીધા મજા નહીં આવતી ધનુ શું પહેર્યું બેટા તે મસ્ત મળ્યું અમે મજા આવી ગઈ એ ધની આમ આવજે આમ આવ બેટા એ હાલા કરો હાલા કરો ધનવી તમે હાલા કરો વાલી 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 કરાવ નાની નાની લાય હાલી કરાવ હાલા કરો હાલા કરો દાદા તમે આયા એટલે ધનવી ઉઠી ગઈ ચલ બેટા સુઈ જા ધનવી તો પેલા જે મોબાઈલ પકડતા થઈ ગઈ બોલતી ચાલતી હે તો હમે જ પડી પડે એ જો હાલી હાલી આવી છે ને જો ધનવી ને ઊંઘ આવે ને એટલે આવું કરે રે લાઈટ ચાલુ એ એ એ એ ના બીવાય એ એ ડિંગ 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 કેવું છે બેટા મસ્ત છે ને જોડે આવે તો આખો ખેંચાય કેમ ખબર નહીં પડે અરે ના ખેંચાય આરું લે આ બાજુ રાખ બસ 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 આમાં નહીં ખેંચાતી એને મજા આવે છે બકા એ તેની મજા આવી તને કેવું છે ભાઈ લાઈટ કોમેન્ટ કરજો મસ્ત નથી બધા ચલો આ બંધ કરી દઈએ લાઈટ ગઈ કરી પેલી લાલ પીડી કરજે આપડી રેગ્યુલર લાઈટ કરી દઈએ બસ ચલો આવા ધનવી ધનવી ઊંઘ ઊંઘ કરી દીધી પણ ઊંઘતી નહીં હવે ભાવેશ લાઈટ લાવ્યો તમને બતાવી દઉં અરે લાઈટ છે કેટલાની બસ કેટલાની 10 રૂપિયાની હા 10 રૂપિયાની બોક્સ ખાલી 14 રૂપિયાની છે ઓનલી લગાવવાના કોઈ કિંમત નથી ભાઈ એની બેસ્ટ સારી લાઈટ લાવો છે
કારણ કે એમને વિડીયો શૂટ બધું બહાર કરવા જવાનું હોય ને, તો અમુક ટાઈમ અંધારું હોય તો પ્રોપરલી લાઇટ ના આવે ને, તો આ એક સારું એવું ઇન્વેસ્ટમેન્ટ છે. આ બધું ઇન્વેસ્ટમેન્ટ પર્પસ બધું કરવું પડે, થઈ જાય. રાજા હમણાં એક લેન્સ પણ બહુ મસ્ત લાવે છે, સારો લેન્સ. કેટલા બે તો લેન્સ ભેગા થયા ને, ત્રણ ત્રણ તો લેન્સ છે. ત્યારે આટલું બધું રિઝલ્ટ કમ્પ્લીટ આવે છે ને. મચ્છર રેકેટ હતું ને, કેવું લાગ્યું બેટા? ગાંડું ને કરંટ ક્યાં આવ્યો બેટા? ક્યાં આવ્યો કરંટ? શું બેટા? હા ચલો, અને રાઉન્ડ મારે તો આવું, અને હજુ તો કામ બધું પતાવી દે. અમારે જવાનું છે એક ડિલિવરી આપવા માટે, તો ત્યાં લોકો થોડા ફરા તો બી આવું, અને માલની ડિલિવરી પણ આપી દઉં. ચલો હવે બધું કામ પતી ગયું છે, જમી અને ધનીએ બહુ સારું એવું જમી પણ લીધું, અને હવે જઈએ છે ફરવા માટે. લાઈક વેપારની જે ડિલિવરી આપવાની છે એ પણ આપી તા આઈએ. ફાઇનલ અત્યારે 10 વાગી અને ધનવી છે ને ગાડીમાં જ સૂઈ ગઈ હતી, એટલે કામ તો બધું પતી ગયું. પછી ઘરે આવ્યા ને અત્યારે બીજું તો ઉપર લિંગ ગયું છે, અને બર્થડે આજે એક જ છે. તને કેમ બહુ મસ્ત નામ છે મમ્મી? મમ્મી કે મને ઠીક નથી. કાલે સિદ્ધિબેન નો જન્મદિવસ છે. વિશ યુ મેની મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. બોલો અડા સિદ્ધિ સિદ્ધિ રિદ્ધિ સિદ્ધિ સિદ્ધિ તો નામ રિદ્ધિ સિદ્ધિ તો નામ આપું. અને એમના બાબા નું નામ વિધાન એવું કઈક નામ છે, બે તો ખાલી વજન નહીં પડે પણ વિધાન એવું કઈક નામ છે. એ બહુ નામ મસ્ત સારું નામ છે. અને અલ્પાબેન રાવલ એમની કોમેન્ટ આવી હતી કે વિશાલભાઈ અમારો ફોટો આવ્યો નથી, કે મેં વોટ્સઅપ કર્યો છે. જેટલા બી લોકોના ફોટોગ્રાફ્સ આવે છે ઓલમોસ્ટ મેં મૂક્યા હતા, કોઈ બાકી નથી રહી ગયું મને લાગે છે. તમે નાવ તો એક છેલ્લો ફરીથી એક વાર ફરીથી વિડીયો જોઈ લેજો, બાકી ઓલમોસ્ટ ઘણા બધા લોકોના જેટલા બી ફોટોગ્રાફ્સ આવે છે બધા આપણે ફોટોગ્રાફ્સ વિડીયોમાં લીધેલા છે. કદાચ કોઈ એવું બાકી રહી ગયું હશે તો મને કોઈ આઈડિયા નથી. એનીવેઝ ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપો રાજા. જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો બરાબર લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને રાધે રાધે પોપટ, રાધે રાધે પોપટ. પોપટનું નાક બંધ થઈ ગયું છે, એને શરદી થઈ છે. પોપટનું નાક બંધ થઈ ગયું છે. રાધે રાધે.